ગર્લફોડ, વાહન ચોરી, મારામારી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ 4 ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા. અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નમસિંહ કોમર દ્વારા સૂચના આપેલ જે આધારે વાહન ચોરીમાં સંડોવાયેલ આરોપીની પ્રવૃત્તિ અંકુશમાં રાખવા પોલીસ કમિશનરે રાજેશ મોતિયાણીનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા પાણીગેટ પોલીસે પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ પ્રિતેશ ઉર્ફે ચિન્ટુ માયાવશીને બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ ભાવનગર જેલમાં મોકલી આપેલ છે. વાહન ચોરી મારામારીમાં સંડોવાયેલ શંકર મારવાડીને કારલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ અમદાવાદ જેલમાં મોકલ્યો છે. જ્યારે ગરફોડ ચોરીમાં સંડોવાયેલ ધ્રુપેશ બારોટને બાપોદ પોલીસે અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા અટકા મોકલી આપવામાં આવ્યો છે.